આદિત્ય ઠાકરેને ટક્કર આપવા એકના शिंदेનો ખાસ પ્લાન આ દિગજ નેતાને બનાવશે ઉમેદવાર મહારાષ્ટ્રમાં યોજાનારી આગામી વિધાનસભા ચૂંટણી 2024 ને લઈને શિવસેના અને શિવસેના વચ્ચે રસપ્રદ મુકાબલો જોવા મળી શકે છે હવે ચૂંટણી ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે મુંબઈની વરલી બેઠક પરથી શિવસેના ઉદ્ધવના આદિત્ય ઠાકરે સામે શિવસેના શિંદે પોતાના ઉમેદવાર તરીકે મિલિંદ દેવરાને મેદાનમાં ઉતારી શકે છે હાલમાં આ અંગે પક્ષમાં ચર્ચાઓ અને મંથન ચાલી રહ્યું છે એકનાથ શિંદેએ મિલિન દેવરા સહિત પક્ષના તમામ મોટા નેતાઓ સાથે વાત કરી છે જોકે હજુ સુધી આ અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી મુંબઈની વરલી બેઠક પર ઉમેદવારીને લઈને મિલિન દેવરા નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે આ અંગે પક્ષની અંદર ચર્ચા અને વિચાર વિમર્શ કરવામાં આવી રહ્યો છે જોકે અંતિમ નિર્ણય પક્ષ જ લેશે અહીં તમને જણાવી દઈએ કે લોકસભાની ચૂંટણી પહેલાં મિલિંદ દેવરા કોંગ્રેસ છોડીને શિવસેનામાં સામેલ થયા હતા મિલિંદ બે વખત મુંબઈ દક્ષિણથી સાંસદ રહી ચૂક્યા છે અને હાલમાં તે રાજ્યસભાના સાંસદ છે તેમના પિતા મુરલી દેવરા મુંબઈના મેયર અને કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે આદિત્ય ઠાકરે પહેલી વખત વર્ષ બે હજાર ઓગણીસમાં વરલી બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી હતી તેણે ના ઉમેદવાર સુરેશ માણેને સડસઠ થી વધારે મતથી હરાવ્યા હતા એ વખતે મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપની ગઠબંધન સરકાર હતી છેલ્લી ચૂંટણીમાં એમએન એસ એ આદિત્ય ઠાકરે સામે ઉમેદવાર ઉભો રાખ્યો ન હતો આ સ્થિતિમાં જો મિલિન દેવરા મેદાનમાં ઉતરશે તો મુકાબલો જોરદાર રહેશે મહારાષ્ટ્રમાં વીસ નવેમ્બરે એક જ તબક્કામાં બસો બેઠકો પર મતદાન યોજાશે જ્યારે ત્રેવીસમી નવેમ્બરે પરિણામ જાહેર થશે આ દરમિયાન બંને ગઠબંધન માં બેઠકની વહેંચણી અંગેનો નિર્ણય અંતિમ તબક્કામાં છે માયુતીમાં માં દસ બેઠક પર છે તો બીજી તરફ મહાવિકાસ અઘાડીમાં વીસ પચીસ બેઠકો પર વિવાદ ચાલી રહ્યો છે સ્ટાન્ય સેવન હંમેશા સચ્ચાઈની સાથે